नमस्कार बाडोस्तो, केम छो बधा? मजामां। आजे आपणे जोवाना छे धोरण 6 नी अंदर गणित विषयमां संख्या परिचय। तो आ प्रकरणनी अंदर आपणे संख्याओनी सरखामणी, अंकोनी संख्या बनावी, क्रममां गोठवू, स्थाननी अदलाबदली करवी, स्थान किंमतनुं पुनरावर्तन, 10,000 અને 10,00,000નો પરિચય, ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ, વ્યવહારમાં આ મોટી સંખ્યાનો ઉપયોગ કઈ રીતે કરવો, અંદાજ મેળવવો, આસન મૂલ્ય, અંશનો ઉપયોગ અને છેલ્લે જોવાના છે રોમન અંક। તો ચાલો શરૂઆત કરીએ આપણે આજે સંખ્યાઓની સરખામણીથી। અહીંયા મેં સંખ્યાઓ લખી છે સંખ્યાઓની સરખામણીમાં। પહેલી સંખ્યા લખી છે 92,392, 4,456, 8,942। તો સૌથી નાની સંખ્યા આપણે શોધવી હોય તો શું કરવાનું? સૌથી નાની સંખ્યા શોધવી હોય આપણે તો સૌથી પહેલા આપણે અંકો કેટલા છે તે જોવાના। તો અહીંયા બે અંકની સંખ્યા છે, કેટલા અંકની સંખ્યા છે? બે। આ ત્રણ અંકની, આ ચાર અંકની, આ ચાર અંકની। તો જે સંખ્યાના અંકો સૌથી ઓછા, જે સંખ્યાના અંકો સૌથી ઓછા એ નાની સંખ્યા। તો કોના અંકો સૌથી ઓછા છે? 92, બરાબર। નાની સંખ્યા કઈ થઈ? 92। બે અંકની સંખ્યા છે। ચાલો સૌથી મોટી સંખ્યા, મોટી સંખ્યા કોણ થાય? તો જેના અંકો વધારે। કોણ અંકો વધારે છે? તો ચાર અંક, અહીંયા પણ ચાર અંક, ચાલો બંનેના ચાર ચાર અંક આવ્યા, ત્યારે શું કરવું? ત્યારે અંક જોવાનો સૌથી પહેલા અંક ડાબી બાજુથી। તો તમે જોશો તો અહીંયા ચાર છે, અહીંયા કેટલા છે? આઠ છે। આપણે કઈ સંખ્યા જોઈએ? મોટી સંખ્યા। કોણ મોટું? ચાર મોટા કે આઠ મોટા? સરસ, વેરી ગુડ, આઠ। તો મોટી સંખ્યા કઈ થશે? 8,942, બરાબર। ચાલો બીજું ઉદાહરણ જોઈએ, 382, 4,972, 18, 59,785, 750। અહીંયા પણ અંકો ભણીએ, ત્રણ અંકની સંખ્યા છે, ચાર અંક, બે અંક, પાંચ અંક અને ત્રણ અંક। તો નાની સંખ્યા એટલે જેના અંકો સૌથી ઓછા। કોના અંકો ઓછા છે? બે અંક વાળી સંખ્યા છે, 18, એટલે સૌથી નાની સંખ્યા। સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો જેના અંકો વધારે, તો 59,785, પાંચ અંકની સંખ્યા છે, 59,785, ખ્યાલ આવે છે? ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ, ત્રીજું ઉદાહરણમાં સંખ્યા લખી છે 4,875, બીજી છે 4,889, બીજી છે 9,201, 4,874। તો બધી સંખ્યાઓ અહીંયા કઈ છે? ચાર અંકની છે। તો હવે શું કરશું? તો અહીંયા કર્યું એ રીતે બધા અંકો સરખા હોય ત્યારે શું કરવું? તો સૌથી પહેલા પહેલો અંક જુઓ, પહેલો અંક અહીંયા ચાર છે, અહીંયા પણ ચાર છે, અહીંયા નવ છે, અહીંયા ચાર છે। તો જેનો અંક નાનો તે નાની અને જેનો અંક મોટો તે મોટી। તો આપણે નાની શોધવી હોય તો શું થશે? ચાર અંક સરખા આવ્યા નાની સંખ્યામાં, નવ કરતા નાના છે ને ચાર। તો બીજો અંક જોવાનો, બીજો અંક જોઈએ તો અહીંયા કેટલા છે? આઠ, અહીંયા કેટલા આવ્યા? આઠ, અહીંયા કેટલા આવ્યા? આઠ, ઓકે। તો શું થશે? ત્રીજો અંક જવાનો, બંને અંક સરખા આવ્યા, ત્રીજો અંક જોશે તો અહીંયા સાત છે, અહીંયા આઠ આવ્યા, અહીંયા સાત આવ્યા। કોણ નાનું? આઠ નાના કે સાત નાના? સાત નાના। તો અહીંયા અહીંયા પણ સાત છે, અહીંયા પણ સાત છે। તો હવે છેલ્લા ઉપર જશો, અહીંયા પાંચ છે ને અહીંયા છ છે। કોણ નાનો? પાંચ નાનો, એટલે નાની સંખ્યા કઈ થઈ? હરિયા, 4,875। અને મોટી સંખ્યા તો સરળ છે, પહેલો જ અંક, અહીંયા ચાર, અહીંયા ચાર, અહીંયા નવ, અહીંયા ચાર। તો મોટા કોણ? નવ, એટલે આ કોણ થશે? સૌથી મોટી સંખ્યા 9,201। ચાલો ત્યાં છેલ્લું ઉદાહરણ જોઈએ, પહેલી સંખ્યા લખી છે 15,623, 15,073, 15,189, 15,633। તો શું કરવું? કેટલા અંકની સંખ્યા છે? પાંચ અંકની, પાંચ અંક, દરેક જગ્યાએ પાંચ અંકની સંખ્યા છે। તો શું કરશું? પહેલો અંક જોઈએ, તમે જોશો પહેલો અંક તો બધી જગ્યાએ એક છે, દેખાય છે? ત્યાર પછી બીજો અંક જોઈએ તો પાંચ છે, અહીંયા પણ પાંચ છે, અહીંયા પણ પાંચ છે, અહીંયા પણ પાંચ છે। તો ત્રીજા અંક પર જવાનું, તો છ છે, શૂન્ય છે, એક છે અને છ છે। તો આપણને કઈ સંખ્યા જોઈએ? પહેલા નાની સંખ્યા। તો કોણ નાનો? છ, શૂન્ય, એક કે છ? સરસ, શૂન્ય,
એટલે નાની સંખ્યા કઈ થઈ? હા 15073 બરાબર છે. ચાલો મોટી સંખ્યા જોઈએ તો આપણે કયા કયા લીધા? 6 આ તો નાની થઈ ગઈ, 1 અને 6 તો આ તો નાનો છે એટલે મોટી સંખ્યા નહીં આવે, 6 અને 6 બરાબર. તો ત્યાર પછી 6 સરખાવે ને ત્યાર પછી નામ જોઈએ તો અહીંયા 2 છે અહીંયા 3 છે તો મોટી સંખ્યા શોધવાના એટલે મોટો અંક જોઈએ, 2 મોટા કે 3 મોટા? 3 તો મોટી સંખ્યા કઈ થઈ? 15633. ઓકે ખ્યાલ આવી ગયો? ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. આપણે હવે અંકોની સંખ્યા બનાવી એ જોવાના છે. ચાલો હવે આપણે જોવાના છે આપેલા અંકોમાંથી સંખ્યા કઈ રીતે બનાવે. તો પહેલો પ્રશ્ન જોઈએ, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. શું કરવાનું છે? શું શરત આપી છે? આપેલા અંકોના પુનરાવર્તન વગર, પુનરાવર્તન વગર અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, તેમનો ઉપયોગ કરીને 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. બે શરત આપેલી છે, 4 અંકની સંખ્યા બનાવવાની છે અને અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, એટલે કે અંક રિપીટ થવા જોઈએ નહીં. તો કઈ રીતે બનાવો? તો મોટામાં મોટી સંખ્યા બનાવવું હોય, નાનામાં નાની સંખ્યા બનાવવું હોય તો તમારે અંકને ચડતા ક્રમમાં લખવાના. કયા ક્રમમાં લખવાના? ચડતા ક્રમમાં. તો નાનામાં નાની સંખ્યા લખવી હોય તો આપણે અંકને ચડતા ક્રમમાં લખશું. તો સૌથી પહેલા લખશું 3, ત્યાર પછી લખશું 3, ત્યાર પછી 3 થી મોટા 5, ત્યાર પછી 3 થી મોટા 7, અને 7 થી હવે બાકી રહ્યા 8. એટલે કે અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા, 3, 5, 7, 8. જે સંખ્યા બને છે 3578 એ સંખ્યા થશે નાનામાં નાની. હવે મોટા મોટી સંખ્યા બનાવવી હોય તો તમને ખ્યાલ આવી ગયો શું કરવાનો? સરસ, અંકોને ઉડતા ક્રમમાં ગોઠવવાનો. તો સૌથી પહેલા કોણ લખશું? 8, સૌથી મોટો અંક પહેલા, ત્યાર પછી એનાથી નાનો, ત્યાર પછી એનાથી નાનો, અને ત્યાર પછી એનાથી નાનો. 8753 મોટામાં મોટી સંખ્યા. ખ્યાલ આવી ગયો કે નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો અંકોને ચડતા ક્રમમાં, અને મોટા મોટી સંખ્યા બનાવી હોય તો અંકોને ઉતરતા ક્રમમાં લખવાનું. બીજું ઉદાહરણ જોઈએ, મોટામાં મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો અંક પહેલા એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. સૌથી મોટો કોણ છે? 9. બરાબર. ત્યાર પછી કોણ આવશે? 5. ત્યાર પછી કોણ આવશે? 1. ત્યાર પછી કોણ આવશે? 0. બની ગઈ 9510 મોટામાં મોટી સંખ્યા આપણને મળી ગઈ. બરાબર. હવે નાનામાં નાની સંખ્યા તો શું કરવાનું? સૌથી નાનો અંક પહેલા 0. બરાબર છે. ત્યાર પછી 1, ત્યાર પછી 5, અને ત્યાર પછી 9. બને છે, ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. પણ અહીંયા તમે જોશો જ્યારે શૂન્ય આવે છે ત્યારે સંખ્યા કેટલા અંકની બની? જો 159, 3 જ અંક થયા. જ્યારે આવું આવે ત્યારે શું કરવાનું? તો આપણે જે શૂન્યને છે એને વચ્ચે લખશું, એક પછી, પહેલા અંક પછી, એટલે કે 1059, 1059, 1 અને શૂન્યના સ્થાન બદલી નાખ્યા, ચડતા ક્રમમાં લખ્યા, પછી 1ને આગળ લખ્યા અને શૂન્યને પાછળ, 1059. નાનામાં નાની સંખ્યા આ રીતે બની, એટલે કે આ નાનામાં નાની સંખ્યા થતી નથી. કેમ? તો સરસ શું હતી? 4 અંકની, ને આ કેટલી થાય? 159, 3 અંકની થાય છે. એટલા માટે આપણે શું કરવું પડે? અંકને આટલા બદલી કરવી પડે. ખ્યાલ આવી ગયો? ચાલો બીજો પ્રશ્ન છે, આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનો, ફક્ત એક જ અંકનો 2 વાર પુનરાવર્તન, એક અંકનું 2 વખત પુનરાવર્તન કરી શકે, 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા 2 શરત છે, ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન, કે એક અંકનું, કોઈ પણ એક અંકનું 2 વખત પુનરાવર્તન કરી શકે, અને 4 અંકની સંખ્યા બનાવવાની છે, અને આપણને 3 અંક આપેલા છે. તો શું કરવાનું? સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. બરાબર છે. તો શું છે? 9, 6 અને 4.
બરાબર છે. હવે આપણે શરત શોધી એક અંકનું બે વખત પુનરાવર્તન કરી શકીએ, તો કયા અંકનું બે વખત પુનરાવર્તન કરવાનું? જ્યારે મોટામાં મોટી સંખ્યા બનાવી હોય, મોટામાં મોટી સંખ્યા બનાવી હોય તો મોટા અંકનું બે વખત પુનરાવર્તન કરવાનું, એટલે કે નવ બે વખત લખવાનું, 9964 થઈ ગઈ મોટામાં મોટી સંખ્યા. હવે નાના નાની સંખ્યા બનાવવી હોય ત્યારે કોનું પુનરાવર્તન કરશો? વેરી ગુડ, નાનામાં નાના અંકનું. તો નાનામાં નાનો અંક કોણ છે? ચાર. કોણ છે? ચાર. તો ચાર પહેલા લખશો, એનું પુનરાવર્તન કરશો, અને ત્યાર પછી છ અને નવ, એ કઈ સંખ્યા બને? 4469. બરાબર છે, ખ્યાલ આવે છે? ચાલો આગળ જોઈએ. હવે કેટલા અંકો આપેલા છે? 8, 0 અને 3. શરત આપણી પાસે આ જ છે, એક અંકનું બે વખત પુનરાવર્તન અને ચાર અંકની સંખ્યા બનાવવાની છે. તો મોટા મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું? મોટામાં મોટા અંકનું પુનરાવર્તન કરવાનું. મોટા મોટા અંક કોણ છે? 8. તો 8, 8 નું પુનરાવર્તન કર્યું બે વખત, થઈ ગયું. ચાલો ત્યાર પછી એનાથી નાનો અંક, તો 3, અને ત્યાર પછી એનાથી નાનો 0. ખબર પડે છે? ચાલો આવી ગઈ મોટા મોટી સંખ્યા 8830. હવે નાનામાં નાની સંખ્યા, તો નાનામાં નાની સંખ્યામાં શું કીધું આપણે? કે નાનામાં નાના અંકનું બે વખત પુનરાવર્તન કરવાનું. તો નાનામાં નાનો અંક કોણ છે? 0. તો 0 ને બે વખત લખું. ચાલો ત્યાર પછી એનાથી મોટો અંક 3, ત્યાર પછી એનાથી મોટો અંક 8. આવી ગઈ નાનામાં નાની સંખ્યા. હા, નાનામાં નાની સંખ્યા તો આવી, પણ ચાર અંકની થતી નથી. કેટલા અંકની? ચાર અંકની થતી નથી. કેટલી આવી? 38. બે જ અંકની થાય છે. તો શું કરશું? તો 0 0 પછી 3 છે, 3 ને આપણે ક્યાં લખશું? 0 ની આગળ, એટલે સંખ્યા બનશે 3008. 3008. 3 ને ક્યાં લખ્યા આપણે? આગળ, એટલે આપણને નાનામાં નાની સંખ્યા મળી ગઈ 3008. એટલે હા નહીં, પણ હા, ચાર અંકની સંખ્યા જોઈએ છે 3008. ખ્યાલ આવે છે? ખબર પડે? જ્યારે શૂન્ય હોય ત્યારે ખાસ કાળજી રાખવાની છે. શું કરવાનું? તો આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવાનું છે, પછી શું કરશું? અંક આગળ લાવશું, એટલે આપણી સંખ્યા મળશે 3008. નાનામાં નાની સંખ્યા મળી ગઈ. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળના પ્રશ્નો જોઈએ. ચાલો હવે આપણે જોવાના છે ત્રીજો પ્રશ્ન. આપેલ શરતને આધારે ચાર અંકો વડે ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. બરાબર, તો શું આપેલું છે? અંક 8, શરત શું છે? અંક 8 દરેક વખતે એકમના સ્થાને ક્યાં આવવો જોઈએ? એકમના સ્થાને. તો હું ચાર ખાના પાડું છું, ચાર અંકની સંખ્યા બનાવવાની છે, એટલા માટે થઈ ગયા એકમ, દશક, સો, હજાર. બરાબર, તો શું કરવાનું છે? 8 એકમના સ્થાને, એટલે કે 8 ને ક્યાં લખો? એકમના સ્થાને. બરાબર, તો સૌથી મોટી સંખ્યા લખવાની છે. હવે આપણને બીજા અંકો તો આપેલા નથી, તો શું કરવાનું? તો 0 થી લઈને 9 સુધીના કોઈ પણ અંકો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવી હોય, શું બનાવવું હોય? મોટી સંખ્યા, તો મોટો અંક પહેલા લખવાનો. સૌથી મોટો અંક કોણ? તો 9, પછી 8 આવી ગયા, એટલે એની લખાય. ત્યાર પછી 7, અને ત્યાર પછી 6. બરાબર, ચલો હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? સૌથી નાની, તો એકમ શરત શું છે? 8 ને એકમના સ્થાને, 8 એકમના સ્થાને લખો. ચાલો હવે શું કરવાનું? નાની સંખ્યા પહેલા લખવાની, ત્યાર પછી મોટી આપણે શીખી ગયા છે. તો સૌથી પહેલા શું લખવું? સૌથી નાના કોણ? 0, પણ 0 નહીં લખાય. પહેલા શું લખવું પડે? 1. શું લખવું પડે? 1, અને ત્યાર પછી 0, અને ત્યાર પછી 2. 1 0 1 2, એટલે આગળ પાસે કરીએ ને, 0 આગળ લખવા જાય તો કેટલા અંકની સહિત થઈ જાય? જવાબ લખું 0 1 2 અને 8, તો કે કેટલા અંકની થઈ ગઈ? 128, એટલે આ ખોટું પડે. તો આપણે શું લખવું પડે? 1 ને આગળ, એટલે 1 0 2 8. ખ્યાલ આવ્યો? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. અંક ચારને દશકના સ્થાને, દરેક વખતે દશકના સ્થાને, તો હું લખી દઉં છું 4 ને દશકના સ્થાને. બરાબર છે, એકમ, દશક, સો અને હજાર.
एकम दशक सौ हजार। चलो क्या अंको बाकी रही गया शून्य थी नौ में चार सीवा बता अंको लखी सके तो सौ पहला सौ मोटी संख्या बना तो सौ मोटो अंक नौ त्यार पी आठ और त्यार पी सात नौ हजार आठ सौ सुड़तालीस। चलो नानी संख्या में सौ नानो अंक जीरो पहला कौन मुकवा एक और त्यार पी शून्य त्यार पी बे एक हजार बेतालीस बने गई ख्याल आ। चलो तीजो अंक सात दरेक वक्त सोना स्थाने तो क्यों अंक सोना स्थाने लेवा अंक सात क्या मुकवा सोना स्थान तो फरी लखो छो सात एकम दशक सौ सौ में सात हजार चार अंक थी गई। चलो तो रीते नीचे नाना में नानी संख्या में एकम दशक सौ हजार सोना स्थान पर सात ने लख्या। हम मोटा मोटी संख्या बनाई तो सरल थी गयो मोटा मोटी संख्या बनाई मोटा मोटी तो शू करवा सौ मोटो अंक पहला नौ त्यार पछी खाली जगह में आठ त्यार पछी सात सात आ गया के लखवा छ बराबर फरी सौथी नानी संख्या सौथी नानी संख्या में नानो अंक पहला शून्य शून्य थी शून्य नहीं लखाय बराबर आपणे जोयुं हवे शुं करशुं एक एक पछी शुं लखशुं शून्य त्यार पछी बे ख्याल आवी गयो। चलो छेल्ली शरत छे अंक बे दरेक वखते हजार ना स्थाने अंक बे दरेक वखते हजार ना स्थाने तो शुं करूं तो हजार ना स्थाने लखो बे बे क्या लेवाना छे हजार ना स्थाने तो एकम एकम दशक सौ हजार बे ने क्या लखू हजार ना स्थाने एकम दशक सौ हजार बे हजार ना स्थाने। हवे तमे जोजो सौथी मोटी संख्या बनावनी छे हजार ना स्थाने आपणे बे बे मूकी दीधा सौथी मोटी संख्या बनावी होय तो नौ मोटो त्यार पछी आठ त्यार पछी सात थई गई। सौथी नानी संख्या तो सौथी पहला एक त्यार पछी शून्य बे आवी गया बे नहीं पण तो अंकनो पुनरावर्तन करवानो नथी बराबर। तो आ आपणे जोयुं आपेली शरतने आधारे आपणे चार अंकनी नानामां नानी अने मोटामां मोटी संख्या कई रीते बनी शकाय तो झड़पथी स्क्रीनशॉट लई लो। चलो हवे आपणे आगळनो प्रश्न जोईए तो प्रश्न छे अंक चार अने सात लो तेनी मददथी चार अंकनी संख्या बनावो के जेमां बंने अंको सरखी वार आवे कया अंको लेवाना छे पहली शरत शुं छे चार अने सात बे ज अंको लेवाना छे बीजी शरत छे चार अंकनी संख्या बनावानी छे केटला अंकनी संख्या बनावानी छे चार अंकनी तीजी शरत शुं छे बंने अंको सरखी वार आवे बे अंको छे ए सरखी वार आवे अने शरत शुं छे चार अंकनी तो शुं करवुं पड़े चार अंकनी संख्या बनावानी छे अंक बे छे अने बंने अंको सरखी वार आवा जोईए तो शरत शुं छे के चार पण बे वखत लेवा पड़े अने सात पण बे वखत लेवुं पड़े तो तेवी संख्या आपणे बनावी शकीए केवी रीते तो पहली संख्या में बनाव चार हजार चार सौ सित्योतेर बीजी संख्या बने सात हजार सात सौ चुम्मालीस तीजी संख्या बने चार हजार सात सौ चुम्मोतेर चौथी संख्या बनाई शको चार हजार सात सौ सुड़तालीस बराबर तो आवी घणी बधी संख्याओ आपणे बनावी शकीए तो आमांथी आपणे सौथी नानी अने सौथी मोटी संख्या शोधवी होय तो शुं करवुं सौथी नानी संख्या अने सौथी मोटी संख्या चलो जोईए सौथी नानी संख्या कई थशे कई थशे जोवानुं तो सौथी नानी संख्या लखवा माटे आपणे शुं करीए तो सौथी पहेला आपणे नानो अंक लखीए बराबर छे नानो अंक बे वखत आवे छे अने त्यार पछी मोटो अंक सौथी नानी संख्या मळी गई त्यार पछी सौथी मोटी संख्या तो मोटो अंक पहेला त्यार पछी नानो अंक बराबर आ शरतने आधारे आपणे आ बे संख्या सौथी नानी संख्या अने सौथी मोटी संख्या मेळवी शकीए अहींया मैं चार संख्याओ जे लखी छे आ शरतने आधारे बराबर ए सिवाय कई संख्याओ बीजी बनावी शकाय चार अंकनी ए तमारे जाते शोधवानुं छे।
थैंक यू। जो तमने आ वीडियो पसंद आव्यो होय तो मारी चैनल ने सब्सक्राइब करो और बेल आइकन पर क्लिक करो जेथी आवा बीजा वीडियो नी नोटिफिकेशन आपने मळती रहे।